પછી આ સ્ક્રીન હોય ને એટલે અમારી દાઢીના કેટલા વાળ ધોળા થયા ને એ ઓડિયન્સને ખબર પડી જાય અને બધાનું ધ્યાન છે ને ત્યાં જ હોય તમે જો હું કેવો લાગુ છું એટલે હા અમારે કઠણાઈ આટલો ધુમાડો થાય છે બીડીયું પીવે છે ઓલી બધું કોઈ ઠીક ના ના તો ઓલું ખુલે છે એટલું બધું સરસ આયોજન છે બોલો મને એમ થાય કે આઠ દસ જણા માંથી એક બીડીયું પીવે છે એનો અવાજ આવે છે પછી ઓલો મને કહી ગયો મને કે આ ફોગ રાખો ફોગ ચલતા હે નવી આખી એક જનરેશન એવી સાંભળે છે મને જે વોટ્સઅપ પર દર સાતમી મિનિટે સેલ્ફી અપલોડ કરી રહી છે અને સેલ્ફી એ જબરજસ્ત છે આ વસ્તુ આમ આમ આખી સેલ્ફી પાડતી વખતે આખી આખી જનરેશન જે આ વાંકી ચૂકી થઈ જાય છે ને એ સાનું સમજવા જેવું આખી સમજો જે આખી તૈડાઈ મેડાઈ જાય છે હા અને આપણે તો હમણાં અને પેરાલિસિસ નો એટેક આવી જશે એવું આમ હોઠ તો હાંઠિયાની જેમ લબડી ગયા હોય છે ત્યાં જઈને પહોંચશે દર સાતમી મિનિટે આ સેલ્ફી અપલોડ કરી રહી છે એટલે પણ એક જણે મને પૂછેલું મારા ઘરની બાજુમાં એક છે ને ગુજરાતી ભાષાના પ્યોર આમ મૂળભૂત રીતે કોઈ દિવસ અંગ્રેજી શબ્દ નથી બોલ્યા એ બોલો ઈ ફોનને પણ છે ને દૂરભાષકીય ગૌતમભાઈ એટલા બધા આમ કટ્ટર ગુજરાતી મને કે દૂરભાષ બોલો તો મેં કહ્યું સાહેબ આ મોબાઈલને શું કહેવાય શુદ્ધ ગુજરાતીમાં તેથી તો કાંઈ હતું નહીં આ જેથી ગુજરાતી આપણી આગળ 900,000 વર્ષ પહેલાંની ગુજરાતી છે આપણી ભાષા તો મને કે એને મને મોબાઈલનું જે ગુજરાતી સંભળાયું ખરેખર ગૌતમભાઈ હું જો તમને એ કહું ને કહી જ દઉં લ્યો ને સમર ફેસ્ટિવલમાં મોબાઈલનું શુદ્ધ ગુજરાતી શું થાય ભ્રમણભાષ આપણે કોકને પૂછીએ કે જરા કૌશિકભાઈ તમારો ભ્રમણભાષ ક્રમાંક મને નોંધાવશો મને તમારો ભ્રમણભાષ ક્રમાંક નોંધાવશો જે મારી ચિત્તવૃત્તિને પોષક રહેશે અથવા તો મને સંક્ષિપ્ત સમાચાર સેવા ઉપર આદેશ આપજો જે મારી ચિત્તવૃત્તિને અરે આ કેવું અંતે એસએમએસ કરવાનું કેમ ભાઈ સીધું પણ એવા સમયમાં આપણે ગુજરાતી બચાવવાની છે અને ત્યારે યાદ કરાવું છું કે ગુજરાત ડે પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ આખી દુનિયામાં આઝાદ થયા ત્યાંથી આમ જાણે 60 વર્ષથી 58 વર્ષથી હતો તો ખરા જ પણ સાહેબ ગૌરવ સાથે કહેવું પડે કે 2002માં નરેન્દ્રભાઈએ ગુજરાતની સુકાન સંભાળ્યું ને ત્યારથી આપણે આ ઉજવતા થયા આ ઉત્સવ એકવાર વધાવો આપણા વડાપ્રધાનને આપણી ડાલામથી દાઢી વિચાર અને બહુ અંગ્રેજી અંગ્રેજીની માથાકૂટ ન કરી ઘણી એવી આખી જનરેશન એના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં જ બેસાડી દેવો છે હું તો બધી મમ્મીઓને કહું છું કે તમને સાણસીનું અંગ્રેજી આવડતું હોય ને જેને સાણસીનું અંગ્રેજી આવડે એને એના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં બાકી ઇંગ્લિશની ચિંતા નરેન્દ્રભાઈ પ્યોર ગુજરાતી માણસ છે અને ગુજરાતીને હિન્દી અદ્ભુત આવડે છે થોડું ઘણું ઇંગ્લિશ બરાબર એને થોડાક સમયમાં શીખી લીધું એટલે થોડું ઘણું અંગ્રેજી આવડે ને તો દેશ હલાવી શકાય છે તો ઘર તો હાલે જ યાદ રાખજો મારા વાલા આ શીખવા જ એની કોઠાહું જ ડેવલપ કરી એટલે ઓલો ચીનો બાજુમાં બેઠો હતો અમે કાલ ફોટો જે પણ એ ભેગો એક રાખવાનો એ તો ભાડે મળે છે આખી દુનિયામાં તમારો કોન્ફિડન્સ હશે ને તો દરેક ભાષામાં ભાડે માણા મળી જાય મારા વાલા તો માતૃભાષાનું મહત્વ એ છે આજના દિવસે ગુજરાત અને ગુજરાતીઓની બે વાત આ મંચ ઉપરથી ન કરીએ તો નગુણા ગણાય સાહેબ મને કહેવા દો અંગ્રેજી છે ને એ પાવડરનું દૂધ છે અને ગુજરાતી મારી તમારી માનું દૂધ છે માના ધાવણની વડમ છે એની મહેક છે એટલે આપણને વાલી લાગે છે એક ના એક ગીતો એકની એક વાતો છે કલાકારો કદાચ બદલતા રહે છે સાહેબ પણ છતાંય તમે આટલી મોટી જન્મેદરીમાં સાથે બેઠા છો અને ગમે છે તમને આ વાતો આનું કારણ શું તો કે આનો જવાબ એટલો છે કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને નહીં આમ જ ખેંચે નહીં આ માટી જ માટીને છે આ માટીનું ખેંચાણ છે એટલે વાલું લાગે છે મારા વાલા એટલે અને ગુજરાતી જેવી આખા વર્લ્ડમાં મેં કીધું ને આ ધરતી ઉપર બે જ વસ્તુ છે તુષારભાઈ એક ગુજરાતી અને બીજું ઓક્સિજન મેક્સિમમમાં મેક્સિમમ દુનિયામાં એક એવો દરિયો નથી કે જેમાં માછલી નથી અને દુનિયામાં એક એવો દેશ નથી કે જેમાં ગુજરાતી નથી વર્લ્ડમાં તમે ગમે આ જાઓ એટલે આ હા અને આ પ્રજા એટલે ભૂકા કાઢના અને એમાં એને આ ગુજરાતીની વાતો મારે કરવી છે આજે ઘણી બધી પણ ઇંગ્લિશ ઇંગ્લિશ ઇંગ્લિશનો જે ઉપાડો લીધો છે આપણે આ હા અમે આ પાર્સ માર્કેટમાં મને સામો મળ્યો મને કે સાઈરામ મીટ ધીસ ઇઝ માય ઓન વાઇફ અંગ્રેજી બોલવાનો જે ઢઢો છે આપણને હા હા ઢઢો અસલ અમારો દેશી શબ્દ છે ગોતજો ગૂગલમાં નહીં મળે તમને મને કે મીટ ધીસ ઇઝ માય ઓન વાઇફ મેં કહ્યું તારે ઓન છે તમે બધા શું બેંક ઓફ બરોડા લોન ઉપર લઈ આવ્યા છે અને શિક્ષક 14 વર્ષ મેં શિક્ષક તરીકે નોકરી કરી એટલે બાળકો સાથેનો મારો ખાસ રેપો વધારે રહ્યો અને હમણાં રાજકોટમાં મારી પોતાની સ્કૂલ છે એમાં એક ઇંગ્લિશ મીડિયમના શિક્ષકે મને 1.5 લીટીનો રજા ચિઠ્ઠી લખી મને ફીણ આવી કે આ રજા ચિઠ્ઠીમાં એને લખ્યું હતું ઇંગ્લિશ લખવા કેવી ભાઈ અને એટલું લખ્યું હતું કે ડિયર સર ટુડે માય વાઇફ ઇઝ ઇલ
સાંભળજો, અંગ્રેજી સાંભળજો. ટુડે માય વાઇફ ઇઝ ઇલ, ડિયર સર, ટુડે માય વાઇફ ઇઝ ઇલ એન્ડ ધેર ઇઝ નો અધર હસબન્ડ ટુ ટેક કેર ઓફ હિમ. There is no other husband to take care of him at my home, so please kindly declare holiday. મેને મને ફોન સાઈડ મને કે હું રજા ઉપર, મે કે તું રજા ઉપર નહીં, તું રાજીનામા ઉપર ભઈલા, મે તારે રજા સાથે રાજીનામું મંજૂર કરી દીધું છે. મે કે તું છોકરાને ભણાવો છો કેવું કીધું? એટલે એવો ભૂકા કાઢી નાખે એવો અંગ્રેજી અંગ્રેજી અંગ્રેજીની વાત. પણ ગુણવંત શાહ આપણા આદરણીય વિચાર પુરુષ ગુજરાતના, એની ખબર કાઢવા હમણાં ગયો, તેને એક વાક્ય બહુ સારી કીધી. અહીં બેઠેલી તમામે તમામ આખી યંગસ્ટરે પણ યાદ રાખવા જેવી, અને વડીલોએ પણ યાદ રાખવા જેવી. બધાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી દેવા છે ત્યારે યાદ રાખવું જોઈએ કે થ્રુ આઉટ એન્ટાયર ઇંગ્લિશ મીડિયમમાં ભણનાર એક પણ વ્યક્તિને તમે કોઈ દી વિક્ટર યુગો કે શેક્સપિયરના પ્રેમમાં પડતા નહીં ભાળો. જ્યારે મેઘાણીના, સુંદરમના, ઉષ્ણસના, ઉમાશંકર જોશીને પ્રેમ કરનારા 1,00,000 માણસો તમને આખી દુનિયામાંથી મળશે. તો આ બાવાના બે બગડે છે મારા વાલા, યાદ રાખો. એટલે તમારી માતૃભાષાનો, અને પૂજ્ય મોરારી બાબુ બેઠા હતા ત્યારે એક વાત વોટ્સએપ પર ફરે પણ છે આ, કે તમે પ્રેમપૂર્વક તમારા ક્રિસમસ ટ્રી વાવો, 40 ફૂટનું ક્રિસમસ ટ્રી વાવો, એમાં આપણને કઈ વાંધો જ નથી. પણ તમારા ઘરમાં રહેલી 4 ફૂટની તુલસીના છોડનું પેલા તમારા સંતાનોને મહત્વ સમજાવો. ક્લિયર કટ યાદ રાખજો, તમે જો અમદાવાદને પ્રેમ ન કરતા હો તો તમે હિન્દુસ્તાનને કોઈ બી પ્રેમ ન કરી શકો. આ ક્લિયર કટ વાત છે. તમને પહેલા તમારી સાબરમતી વાલી લાગવી જોઈએ સાહેબ, અને વર્લ્ડ હેરિટેજ સેન્ટર તરીકે, સિટી તરીકે વધાવો એકવાર જોરદાર. હા હા હા, ખાચવવાની નગરી છે તમારી આખા ભારતની અંદર. સવારને હાંજ બે ટાઈમ હેરિટેજ વોક થતી હોય એવી મને લાગે છે, હું ભૂલતો ન હોઉં તો હિન્દુસ્તાનની એકમાત્ર આ નગરી છે. તો આનું આનું પોતિકું એક ઇતિહાસ છે, અને આનું એક વાતાવરણ છે. એ વાતાવરણની માવજત કરવી, સુધરીને ધૂળ ન થઈ જાય, બગડીને ધૂળ થાય ગણાય, પણ હવે છે ને સુધરીને ધૂળ થાય. આ અમદાવાદની જે પેટર્ન છે એ પેટર્નને જાળવવી, એની એના વારસાને, એની વિરાસતને જાળવવી આપણી બધાની ફરજ છે મારા વાલા. એટલે કહું છું, બાકી તો અંગ્રેજી અંગ્રેજીની વાત કરતા કરતા એકણે મને પૂછેલું, મને કે સૈરમભાઈ તમે આટલું બધું કહો છો ભ્રમણભાષ ક્રમાંક મોબાઈલ, તો મને કે સેલ્ફીનું ગુજરાતી શું થાય? મેં કીધું પોતિયું પાડવું. વાસલું કેવું લાગે કોઈ આપણને કે સૈરમભાઈ હું તમારી સાથે પોતિયું પાડું, કેવું લાગે? ધંધે લગાડી દેવું છે. અને એમાં એક જણો તો આમ આંખી અડાડીને વાત કરતો, હલો પપ્પા શું કરે છે? મેં સારું. આમાં કાકા શું કરે છે? સારું. મેં કહ્યું કેમ પેલા આંખી અડાડીને વાત કરે? મને કે આઈફોન છે. બોલો લ્યો. હા હા હા. અને આને કેમ પહોંચું? ડાયો કરીને મારે ડ્રાઈવર હતો બનેલી, વચ્ચે એક વાત કરતો, એના બાપુજીનું નામ અર્જણ, બનેલી ઘટના સૌરાષ્ટ્રનો અમારો ડ્રાઈવર આવેલો છે ગાડીએ, ધંધુકા પાસે, ધોળકા પાસે, ભૂપેન્દ્રસિંહજી સાહેબે અમારો કાર્યક્રમ રાખેલો, અને હાંજે 7 વાગે ઉભા રહ્યા અમે જગ્યાએ ખાલી ફ્રેશ થવા. તે ડાયો મને કે સાહેબ મારા બાપુજીની જમીન આવી ગઈ. મેં કે તારા બાપુજીની? તારા બાપુજી કોઈ રાજકોટની બહાર નથી નીકળ્યા, અને અહીંયા ધોળકામાં ક્યાંથી જવા? અરે મને કે આ બોર્ડ વાંચો, ડાયા અર્જણ બે બાજુ બોર્ડ છે. મેં કીધું એ ડાયવર્જન છે, તું આને તારી જમીન ન ગણતો, નગર તો મહેસૂલ મંત્રી કરતા વધારે નીકળે તારી પાસે જમીન. મેં કીધું હાલી હું નીકળ્યો. હા હા હા. મને કે આ ભૂલાઈ ગયું, આ તમને ભણેલા છો ને એટલે મને કે આ યાદ આવ્યું. હા હા. એટલે એવા એવા માણસો ભટકાય. અમને એક જણે પૂછ્યું કે સાઈરામભાઈ તમારું નામ સાઈરામ એટલે સિંધી જેવું લાગે, અને મને કે અટક દવે એટલે તો બ્રાહ્મણ કે નહીં? મેં કીધું હા, ગોંડલનો ડિલક્સ બ્રાહ્મણ. તો મને કે તમારી નામ સાઈરામ ને અટક દવે તમારી જાતિ કઈ? મેં કીધું નર જાતિ. પછી એને મને કાંઈ ન પૂછ્યું. હા, પણ અંગ્રેજી અંગ્રેજીની વાત. એમાં ધોળ્યો મારે ત્યાં મહેમાન થયેલો, બનેલી ઘટના કીધું, અમેરિકાથી આવેલો મહેમાન, અને આવ્યો એટલે આપણે તો દરવાજે સીધો, આ આ ધુમાડો બંધ કરી દો ને, અહીં કોઈ વાંધો ન હોય તો, કોકને કહેવા એવું હોય તો, અહીં કોઈ મને દેખાતું તો નથી, આ ક્યાંક અવાજ બિહાડ દે ને તો કાલે પાછો ડાયરો નહીં થાય, કાલનું બિલ પાછું કોર્પોરેશનને મોંઘું પડે. મારે સાચું. હા, થેન્ક યુ, ધન્યવાદ. અમદાવાદ લીંબુ મરચા ટીંગાળેલા દરવાજે એટલે ધોળ્યો આવ્યો. મને વોટ ઇઝ ધીસ? એટલે મેં એને મારી રીતે, મેં કીધું ધીસ ધીસ, મને કે વોટ ઇઝ ધીસ? એટલે મેં એને ઇંગ્લિશમાં સમજાવ્યું, મેં કીધું ધીસ ઇઝ ઇન્ડિયન એન્ટીવાયરસ સિસ્ટમ. ઓહ, વેરી નાઇસ, વેરી નાઇસ. આગળ ગયો તો બરાબર ફળિયાનો ધોકો પડ્યો હતો કપડાં ધોવાનું. મને વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ ઇન્ડિયન વોશિંગ મશીન એન્ડ મલ્ટીપલ ઇન્સ્ટ્રુમેન્ટ. પણ હિંમત રાખો, હિંમત રાખો. ઘરવાળી બોલે બાજુ બેઠી હોય તાલી પડવામાં, ડરો નહીં, જાગો ગ્રાહક જાગો. કેટલા પતિ દેવ બેઠા છો ને? બિચાકડા જેઠાલાલ, બધા જેઠાલાલ, બધાના દિલમાં એક બબીતા હોય છે. આ તો ઓલો પકડાઈ ગયો, આપણે પકડાતા નથી.
ખરેખર ચાર રોટલી બિચારો ખાતો હોય, 500 કરોડનો આસામી હોય કે માથે 5 કરોડનું દેવું હોય, પતિદેવ બિચારો ડાઇનિંગ ટેબલ ઉપર બેસે જમવા, એટલે અમદાવાદમાં ગમે અરે ચાર જ રોટલી ખાય છે. એવી ચાર રોટલી ખાધા પછી યાદ રાખજો, જેટલી પણ માતાઓ બહેનો પત્નીઓ મારી વાત સાંભળે છે, એ બે રોટલી ખાધા પછી ગૌતમભાઈ જ્યારે પતિદેવ ગુંદુ માગે છે કાં તો અથાણું માગે છે ડાઇનિંગ ટેબલ ઉપર, ત્યારે હે બહેનો સમજી લેજો કે બોગસના પેટનું શાક બન્યું છે. અને આ ભાઈમાં કહેવાની સેજ પણ હિંમત નથી. એટલે આ છુંડા સાથે ખાઈ લેશે બિચારો, ગુંદા સાથે રોળવી લેશે.